हेलो स्टूडेंट, आज आपने स्टैंडर्ड 7 માં સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં યુનિટ 2 ભણીશું. યુનિટ 2 નું નામ છે હાઉ મેની ડીડ યુ. તેમાં સ્વાધ્યાય પોથીના પેજ નંબર 20 માં પ્રશ્ન 5, રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, અકબર વન્સ આસ્ક્ડ હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ટુ ધ કોર્ટ. એક દિવસ અકબરે તેના કોર્ટિયર એટલે કે દરબારીઓને કહ્યું કે સૌથી સુંદર વસ્તુ દરબારમાં લઈ આવે. કોર્ટ એટલે દરબાર અથવા તો અદાલત. બીરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. ત્યાં બીરબલ કોર્ટમાં હાજર હતા. નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ ધેવ થોટ વેર ધ મોસ્ટ બ્યુટિફુલ. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધ કોર્ટિયર બ્રોટ વેરિયસ થિંગ ધેવ થોટ વેર ધ મોસ્ટ બ્યુટિફુલ. બીજા દિવસે દરબારીઓ તેમના મત મુજબની સૌથી સુંદર વસ્તુ લઈને આવ્યા. ધે બ્રોટ પ્રિયસિસ સ્ટોન્સ રેર ફ્લાવર બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. ધે બ્રોટ તેઓ પ્રિયસિસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો, રેર ફ્લાવર એટલે કે દુર્લભ ફ્લાવર્સ એટલે દુર્લભ ફૂલ, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ, બર્ડ્સ એટલે પક્ષીઓ અને પેઇન્ટિંગ એટલે કે ચિત્રો. બીરબલ વોકડ ઇન ટુ ધ કોર્ટ વિથ એ ડર્ટી ચાઇલ્ડ. બીરબલ છે તે કોર્ટ એટલે કે અદાલતમાં એક ગંદા છોકરા સાથે આવ્યા. અકબર વોઝ સરપ્રાઈઝ એન્ડ એંગ્રી. અકબર હતા તે તેનાથી સરપ્રાઈઝ એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા, એન્ડ એંગ્રી એટલે કે ગુસ્સે થઈ ગયા. અકબર છે તે બીરબલથી સરપ્રાઈઝ અને ગુસ્સે થઈ ગયા. હી આસ્ક્ડ બીરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. તેને બીરબલને સમજાવવા માટે કહ્યું. બીરબલ સેડ, બીરબલે જવાબ આપ્યો, ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ. બીરબલે કહ્યું, દરેક માતા માટે પોતાનું બાળક છે તે દુનિયાની સૌથી વધુ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ એટલે કે સૌથી સુંદર વસ્તુ છે. અકબર વોઝ હેપી વિથ બીરબલ આન્સર. અકબર છે તે બીરબલના જવાબથી ખૂબ જ ખુશ થઈ ગયા. હી ગેવ હિમ એ રિવોર્ડ. તેને રિવોર્ડ એટલે ઇનામ આપ્યું. બીરબલ અકબરે બીરબલને ઇનામ આપ્યું. તેમાં જ આગળ પ્રશ્ન 7, ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ એઝ આન્સર. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્ન બનાવીને લખો. એક્ઝામ્પલ, નીતા રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. નીતા નીચે અન્ડરલાઇન કરેલી છે. નીતા કોઈ વ્યક્તિ વડે આપણે ક્વેશ્ચન કરવાનો હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરીશું. હુ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ ક્વેશ્ચન માર્ક. ઇન ધ ઇવનિંગ સમય દર્શાવે છે. જ્યારે સમય દર્શાવતો હોય ત્યારે વેનનો ઉપયોગ કરીશું. વેન ડીડ નીતા રિટર્ન હોમ ક્વેશ્ચન માર્ક. એક વસ્તુ નોટ કરવાની, રિટર્ન છે ભૂતકાળનું રૂપ છે. જ્યારે વેનથી ક્વેશ્ચન કરવામાં આવશે ત્યારે ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ તેના મૂળ રૂપમાં ફરીથી આવી જશે. રિટર્નમાંથી ઈડી નીકળી અને રિટર્ન ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો ચાલો હવે પહેલાથી જોઈએ. અંકિત વેન ટુ સ્કૂલ એટ 9 AM. અંકિત નીચે અન્ડરલાઇન છે એટલા માટે વુ વેન ટુ સ્કૂલ એટ 9 AM. ટુ સ્કૂલ જગ્યા દર્શાવેલ છે. વેર ડીડ અંકિત ગો એટ 9 AM. જ્યારે જગ્યા દર્શાવવાની હોય ત્યારે વેર નો ઉપયોગ કરીશું. 9 AM સમય દર્શાવ્યો છે. વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. હર્ષા વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. હર્ષા નીચે અન્ડરલાઇન છે એટલા માટે વુ વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક. યસ્ટરડે સમય દર્શાવેલ છે. વેન ડીડ હર્ષા વિઝિટ ધ સ્કૂલ. ત્રીજું છે, કિરણ બોટ સમ ટોઈઝ લાસ્ટ વીક. કિરણની અંડરલાઇન કરેલી છે. વુ બોટ સમ ટોઈઝ લાસ્ટ વીક ક્વેશ્ચન માર્ક. ટોઈઝ વસ્તુ છે. જ્યારે કોઈ વસ્તુ વડે ક્વેશ્ચન કરવાનો હોય ત્યારે આપણે વોટ નો ઉપયોગ કરીશું. વોટ ડીડ કિરણ બાય લાસ્ટ વીક ક્વેશ્ચન માર્ક. લાસ્ટ વીક સમય દર્શાવેલ છે. વેન ડીડ કિરણ બાય સમ ટોઈઝ ક્વેશ્ચન માર્ક. તેવી રીતના ચોથું છે, ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર ઇન ધ વાસ. ધ ગાર્ડનર વ્યક્તિની વાત કરવામાં આવેલી છે એટલા માટે હુ નો ઉપયોગ કરીશું. હુ પુટ ધ ફ્લાવર ઇન ધ વાસ ક્વેશ્ચન માર્ક. ફ્લાવર્સની વાત કરવામાં આવી છે, એ વસ્તુમાં સમાવેશ થશે એટલા માટે વોટ ડીડ ધ ગાર્ડનર પુટ ઇન ધ વાસ ક્વેશ્ચન માર્ક. ઇન ધ વાસ જગ્યા દર્શાવેલી છે. કઈ જગ્યાએ મૂકવું એ દર્શાવેલ છે એટલા માટે વેર નો ઉપયોગ કરીશું. વેર ડીડ ધ ગાર્ડનર પુટ ઇન ધ ફ્લાવર ક્વેશ્ચન માર્ક. તેવી રીતના પાંચમું છે, સિરીઝ અરેન્જડ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. સિરીઝની વાત કરવામાં આવે છે. સિરીઝ વ્યક્તિ છે. વ્યક્તિ વડે ક્વેશ્ચન કરવામાં હોય ત્યારે વુ નો ઉપયોગ થશે.
Who arranged the books in the cupboard in the morning? Question mark. The books ની વાત કરવામાં આવે છે. The books એ વસ્તુમાં આવે છે, એટલા માટે what નો ઉપયોગ થશે. What did Siris arrange in the cupboard in the morning? Question mark. In the cupboard. જગ્યાની વાત કરવામાં આવેલી છે, એટલા માટે where નો ઉપયોગ કરીશું. Where did Siris arrange the books in the morning? Question mark. In the morning. સમયની વાત કરવામાં આવેલી છે, એટલા માટે where નો ઉપયોગ કરીશું. When did Siris arrange the books in the cupboard? Question mark.